બંગાળમાં જે રીતે શ્રી રામના નામનો વિરોધનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે ત્યારે અમદાવાદ ખાતે પંચમુખી મંદિર ખાતે સાધુ સંતો શ્રી રામ ધૂન યોજી હતી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને શ્રી રામના પોસ્ટકાર્ડ લખ્યા હતા અને દેશભરમાંથી 10 લાખ રામ ભક્તો જય શ્રી રામ લખીને પોસ્ટકાર્ડ મોકલશે તેની જાહેરાતમાં તેમના દ્વારા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની અંદર જે રીતે જય શ્રી રામ છે તેના વિરોધનો જે મામલો છે તે ગરમાયો છે, તેને લઈને જ અત્યારે હાલ જે રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીં પંચમુખી હનુમાન મંદિર ખાતે સૌ મહિલાઓ છે, ભાઈઓ છે, તે તમામ લોકો રામ ધૂન છે તેની ધૂન લગાવી રહ્યા છે. અહીં તમામ લોકોની એક જ વાત છે કે જે રીતે જય શ્રી રામ છે તે અમારા જે કણે કણમાં વસેલા છે, તેમજ ભગવાન શ્રી રામના નામ લેવાની અંદર કોઈ પણ જાતનો વિરોધ ન હોવો જોઈએ તેને લઈને જ અહીં જો વાત કરવામાં આવે તો પોસ્ટકાર્ડ છે તે પણ લખવામાં આવી રહ્યા છે. અહીં તમામ સાધુ સંતો પણ ઉપસ્થિત થયા છે અને આ સાધુ સંતો છે તે આ જય શ્રી રામ છે તેના પોસ્ટરો લખી રહ્યા છે અને જે પશ્ચિમ બંગાળના જે મમતા બેનર્જી છે તેઓને મોકલી રહ્યા છે. સીધી જ વાત આપણે સંત સાથે કરીશું. આ જે પોસ્ટકાર્ડ લખવાનો મામલો છે શું છે આ સમગ્ર બાબત? પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચાલુ રોડ ઉપર મુખ્યમંત્રીને કાફલો જતો હતો અને કાર્યકર્તાઓ જય શ્રી રામ નામનો નારા લગાવ્યા. આટલું પ્રતિષ્ઠિત પદ ઉપર હોવા છતાં એ તરત ગાડીમાંથી ઉતરી ગયા અને બધાને એરેસ્ટ કરી લે એવું ધમકી આપે છે. મને ખબર પડતી નથી હિન્દુસ્તાનમાં રહીને મમતા બેનર્જી આટલું બધું ભગવાન શ્રી રામનો વિરોધ શું કામ કરે છે. મમતા બેનર્જીને જો વિચારધારા છે, અમે આ દેશના સંતો સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આવું પોસ્ટકાર્ડ લખીને એટલે મોકલી છે ભગવાન શ્રી રામનો કે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને હિન્દુઓના વિરોધ કરવાનું બંધ કરે. ચોક્કસથી જે રીતે અત્યારે હાલ જોવામાં આવે તો સાધુ સંતો દ્વારા રામ ધૂન અને પોસ્ટર કાર્ડ લખી અને આખો આ મામલો છે તેનો વિરોધ કરવામાં આવે છે. તો આ જ રીતે અહીં અમદાવાદ ખાતે રામ ધૂન કરી અને પોસ્ટરો લખી અને આ મમતા બેનર્જી છે તેઓની સામે વિરોધ દર્શાવવામાં આવે છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ.